સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે અને પ્રાંતિજના વડવાસા પાસે અમદાવાદ તરફથી ફૂલપાસ આવતી કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડી રોડની રોંગ સાઈડમાં જઈ બાઇક ચાલકને ટક્કર મારી કાર 3-4 પલટી ખાઈ ગઈ હતી, તો બાઇક ચાલક સહિત ઘટનાસ્થળે 3ના મોત નિપજ્યા. અમદાવાદ તરફથી મતનગર તરફ ફૂલફાસ્ટ જતી કાર GJG3EL3162ના ચાલકે પ્રાંતિજના વડવાસા પાસે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની વચ્ચે આવેલ ડિવાઈડર પર ચડીને ડિવાઈડર વચ્ચે રહેલ લીમડાનું ઝાડ તોડીને રોડની રોંગ સાઈડમાં જઈ ચડી હતી, તો હિંમતનગર બાજુથી ચિલોડા તરફ જતા બાઇક GJ09CF5815ના ચાલકને અડફેટે લઈને ટક્કર મારી હતી અને કાર રોડ ઉપર 3-4 પલટી ખાઈ ગઈ હતી, તો બાઇક ચાલક હિતેન અશોકભાઈ પંચાલ રવેખેડ ચાંદલની હિંમતનગર તથા કાર ડ્રાઈવર ગોપાલભાઈ રામચંદ્ર તૈયલી રહે શ્રીનાથજી ઉમિયા ચોક જલારામ 2 રાજકોટ તથા કારમાં સવાર અમૃતલાલ પદાજી મીના કોજાવાડા ઉદયપુરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો અકસ્માતને લઈને નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામ થતાં પોલીસને જાણ થતાં પ્રાંતિજ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટ્રાફિક હળવો કર્યો હતો. તો મૃતકોને પ્રાંતિજ સિવિલ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યા હતા. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ.